મધુશ્રીવાસ્તવની દબંગાઈ પર રૂપાણી સરકાર ડેમેજ કંટ્રોલમાં લાગી. નીતિન પટેલે કહ્યું અમારી સરકારમાં બધા રામ, તો કોંગ્રેસનો વર્તો પ્રહાર. કહ્યું મુખ્યમંત્રીને ફાયર ફાઇટરની સજ્જરો. ડોનાલ્ડ ટ્રમ્પનો અમદાવાદ પ્રવાસ નિશ્ચિત. મોટેરા સ્ટેડિયમમાં તૈયારીઓને લઈ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા અને મુખ્ય સચિવ અનિલ મુકિમ વચ્ચે યોજાઈ બેઠક. ખંભાતના અકબરપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ. પોલીસની હાજરીમાં પથ્થરમારો. અનેક ઘરમાં આગ ચાંપી પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરની ઓડિયો ક્લિપ મામલે પ્રોફેસરના બચાવમાં વિદ્યાર્થિનીઓની રજૂઆત. સમાજશાસ્ત્રની વિદ્યાર્થિનીઓએ ઓડિયો ક્લિપ ખોટી હોવાનો કર્યો દાવો. પાટણ ક્રાઇમ બ્રાન્ચે કર્યો હની ટ્રેપનો પર્દાફાશ. રાધનપુરના વેપારી પાસે 50 લાખની ખંડણી માંગવા રચ્યો હતો કારસો. 3 પુરુષ અને 1 મહિલા સહિત 4ની ધરપકડ. મહેસાણામાં નુગર પાસે ભ્રષ્ટાચારીઓની પોલ ખોલતો બ્રિજ બેસી ગયો. અમદાવાદ પાલનપુરનો ટ્રાફિક બીજે ડાયવર્ટ કરાતા વાહન ચાલકોને હાલાકી. નમસ્કાર, સ્વાગત છે આપનું સીધો સંવાદમાં. હું છું આપની સાથે જિજ્ઞાસા. છેલ્લા ઘણા સમયથી ભાજપમાં અફવાઓનું બજાર ગરમ છે. હજુ સુધી તો તેને શાંત પાડવાના પ્રયાસો થઈ જ રહ્યા હતા, ત્યાં જ ભાજપમાં ભડકો જોવા મળ્યો. કેતન ઇનામદારે રાજીનામું ધરી દીધું. 24 કલાકના રિસામણા મનામણા બાદ આખરે ઘીના ઠામમાં ઘી પડ્યું. હજુ તો આ સમાચાર ભૂલાયા નહોતા. ત્યાં જ વડોદરાના જ વધુ એક ધારાસભ્ય નારાજ થયા અને આપી દીધી રાજીનામું આપવાની ચીમકી. એકાદ વર્ષ પહેલા પણ વડોદરાના જ ધારાસભ્યોએ બળવો કર્યો હતો, પણ જે તે સમય તેમને મનાવી લેવાયા હતા. પણ આખરે સવાલ એ છે કે આ અસંતોષનું એપી સેન્ટર વડોદરા જ કેમ? આજે સીધું સંવાદમાં ચર્ચા પણ એ જ અંગે કરીશું. બરોડાના બળવાખોર અને આજ અંગે ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ગેસ્ટ પેનલ જોડાઈ ચૂકી છે. રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી આપણી સાથે ઉપસ્થિત છે. કોંગ્રેસ નેતા મનીષ મકવાણા આપણી સાથે ઉપસ્થિત છે. બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા પ્રશાંતભાઈ, કેતન ઇનામદાર તો માની ગયા, પરંતુ હવે મધુ શ્રીવાસ્તવ નારાજ થયા. કેતન ઇનામદાર જે ઈમાનદાર પૂર્વક કામ કરવા ગયા, પણ મને લાગે છે ભાજપે ઘીના ઠામમાં ઘી પાડ્યું. અને પહેલી જ અહીંયા જ્યારે હું આવ્યો હતો એની ચર્ચા કરવા માટે, આપણું આ જ પ્લેટફોર્મ હતું ત્યારે મેં કીધું હતું પણ ખરા કે કેતનભાઈ એમના રાજીનામા પર અડગ રહે જો સાચા અર્થમાં એમનો આ અસંતોષ હોય તો. કારણ કે એમણે એવું કીધું હતું પ્રજાના કામ લઈને હું ગયો અને કામ થતા નથી. પણ ભાજપમાં ઘણા આમાં શું છે, છેલ્લા ઘણા સમયથી અને ખાસ કરીને 2014 પછી લોકો ઉપરવાળા સાહેબથી અહીંયા એટલું બધું બીતા કે કોઈ કશું બોલી નહોતા શકતા. એટલે સાહેબ જે આપે એ લોટરી, સાહેબ જે આપે એ ગિફ્ટ એવું ગણી અને ભાજપના ધારાસભ્યો શાંત રહેતા હતા. હવે સાહેબ ગયા એટલે લગભગ બધાને એવું થયું કે બીજા નંબરમાં તો અમે જ છીએ. કારણ કે 2002 થી 2014 12 વર્ષ જેણે સાહેબ જોડે વિતાયા હોય એ બહુ સિનિયર થઈ ગયા હોય 12 વર્ષ. એટલે બધાને એવું હતું કે સાહેબ પછી નંબર 2 તો અમે જ હોવા જોઈએ. અને નંબર 2 ની હોડ રેસ બધું ચાલ્યું અને એમાં ક્યાં કોઈને કંઈ મળ્યું ના મળ્યું. અને જેમ જેમ આગળ દોર ચાલતો ગયો પછી લોકો અસંતોષ બહાર આપતા ગયા. બરોડામાં આજથી 1.5 વર્ષ પહેલા પણ બરોડા સર્કિટ હાઉસમાં 7 ક્રમથી ચૂંટાતા યોગેશભાઈ, મધુભાઈ શ્રીવાસ્તવ અને અપક્ષમાંથી પરાણે ખેંચીને લાવેલા કેતનભાઈ, પરાણે ખેંચીને. એટલા માટે કે 2017માં ભાજપને ક્યાંક એવું લાગ્યું કે આપણી ખુરશી ડામાડોળ છે, બંને એટલા ભેગા કરીએ કોઈ આપણને નડે નહીં. કારણ કે કેતનભાઈ તો 2012માં અપક્ષના ધારાસભ્ય હતા, એટલે 2017માં ભાજપમાં લાયા. હવે અપક્ષમાં જે માણસ ચૂંટાઈને આવ્યો હોય એને જયારે કોઈ પક્ષમાં લાવો એટલે ચોક્કસપણે કોઈ ડીલ થઈ હોય. મેં પહેલા જ કીધું હતું કે આ ડીલનું કદાચ કંઈક ક્લોઝર નથી થયું, ડીલ પૂરી નથી થઈ. એટલે કેતનભાઈએ રાજીનામું ધર્યું છે. આ 24 કલાકમાં એમની ડીલ થઈ ગઈ. કારણ કે લોજિકલી તમે સમજો કે કેતનભાઈ ધારાસભ્ય છે, ધારાસભ્ય રાજીનામું આપે, પક્ષમાંથી નહોતું આપ્યું. ધારાસભ્ય જો રાજીનામું આપે તો એને મનાવવા માટે મુખ્યમંત્રીએ, કોઈ પ્રભારી મંત્રી કે વિધાનસભાના અધ્યક્ષ એમની જોડે વાત કરવાની હોય. જીતુભાઈ વાઘાણી શું કામ જાય? બિલકુલ. એટલે જીતુભાઈ વાઘાણી પ્રદેશ પ્રમુખ છે અને એ જઈને રિસામણા મનામણા કરી આવ્યા. ભાજપમાંથી તમે રાજીનામું આપ્યું હોત તો જીતુભાઈએ જવાની જરૂર હતી પ્રદેશ અધ્યક્ષ તરીકે. એટલે નક્કી કોઈ ડીલની વાત હશે, એ ડીલ નહીં થઈ હોય એટલે રાજીનામું આપ્યું. હવે ડીલ બાબતમાં કંઈ પાછું ગાજર આપી દીધું હશે. આજની પાછી બીજી ઘટના આપણે જોઈ લો કે સત્તાના મદમાં લોકો જે ફાટ્યા છે અને જે છાકટા થયા છે. હવે આજ મધુભાઈનો એક જૂનો વિડીયો મેં પહેલા જોયો હતો કે ઘોડા ઉપર રિવોલ્વર લઈને આવેલા બહુ સમય પહેલા હોળીના દિવસે. અને પછી એ વખત એમણે ફેરવી તોડ્યું હતું કે આ તો કંઈ પેલી રમકડાની ગન છે, મારું એક ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું,
અને પોતે પાછા હમણાં શું છે ફિલ્મી એક્ટિંગ તરફ પણ વળ્યા છે, કે એમનું લાયન ઓફ ગુજરાત MS કે એવું કંઈક નામ આપ્યું છે, MS લાયન ઓફ ગુજરાત, જેનું ટ્રેલર હમણાં જ બહાર આવ્યું છે. પણ ચોક્કસપણે સત્તાના મદમાં દાદાગીરી બધાની હોય છે, આમાં પક્ષની વાત નથી કરતો, ઘણા જે સત્તાના મદમાં હોય ને એ લોકો દાદાગીરી કરતા જ હોય છે. પણ આજે જોવાનું એ છે કે લોકશાહીનો ચોથો સ્તંભ એવું મીડિયા જગત, કે જેનાથી બધા ભલ ભલાને થોડુંક એમ થાય કે ભાઈ મીડિયાને એક રિસ્પેક્ટ આપી. મીડિયાએ ક્યારેય દાદાગીરી નથી કરી, બિલકુલ મીડિયાએ કોઈને ધાક ધમકીથી દાદાગીરી નથી કરી, તેમ છતાં એમને એક એવું રિસ્પેક્ટ આપવું પડે. હવે એમની આગળ જો તમે આવા છાકટા થઈ અને આવું વર્તન કરો તો એક કેટલા અંશે વ્યાજબી. બિલકુલ, મીડિયા તો પોતાના સવાલો જ કરી રહ્યું હતું, સરકાર તમારી નથી માનતી તો શું હવે તમે પત્રકારો પર હાથ ઉપાડશો, આ પ્રકારે ગુંડાગીરદી કરશો. જોવાનું એ રહેશે કે હવે જે શિસ્તબદ્ધ પાર્ટી ભારતીય જનતા પાર્ટી કહેવાય છે એ આ ધારાસભ્ય વિરુદ્ધ કેવા પગલાં લેશે, તો સમય બતાવશે. મનીષભાઈ શું કહેશો, વધુ એક ધારાસભ્યનો બળ આપો. ખૂબ દુઃખની ઘટના છે, હું સખત શબ્દોમાં ઘટનાને ઉખોડી નાખું છું. એક રાષ્ટ્રીય પક્ષ, એક સત્તાધારી પક્ષના પાંચ પાંચ ટર્મથી સતત ચૂંટાતા ધારાસભ્ય, કોઈ નવા ધારાસભ્યો એને આ રીતની ગેરવર્તણૂક કરી હોય તો બરાબર છે, પણ આજે ધારો કે આટલી પાંચ પાંચ ટર્મથી ચૂંટાતા ધારાસભ્ય, સત્તાધારી પક્ષના ધારાસભ્ય આવી રીતે જાહેરમાં કોઈ લોકશાહીનો આધારસ્તંભ અને જે પ્રજાના પ્રશ્નો અને જે મીડિયાની અંદર હાઇલાઇટ્સ કરે છે, જે લોકોને વચ્ચે રહે છે હંમેશા, અને જ્યારે નિષ્પક્ષ રીતે જ્યારે કોઈ મીડિયા કર્મી પોતાનું કાર્ય કરતા હોય ત્યારે એને જાહેરમાં મારવા લે, એને ગાળાગાળી કરે, આ વસ્તુ સખત શબ્દોમાં ઉખોડી કાઢીએ છીએ. અને આ કોઈ પણ સંજોગોમાં ન ચલાવી લેવાય. ભારતીય જનતા પાર્ટી જ્યારે શિસ્ત અને કેડરબદ્ધ પાર્ટીની વાત કરતી હોય ત્યારે હું માનું છું આટલા સમય લેવો ના જોઈએ. આજે એમને પહેલા ધડાકે એમણે આને સસ્પેન્ડ કરવા જોઈએ, કારણદર્શક નોટિસ આપવી જોઈએ. તો હું માનું કે ભારતીય જનતા પાર્ટી શિસ્તની વાતો કરે, પણ આ ખાલી માત્ર કહેવાની વાતો છે, એમની પાસે આના માટેનો કોઈ જવાબ નથી. આજે એમના કોઈ પેનલિસ્ટ પણ અહીંયા આવ્યા નથી, ત્યારે હું માનું છું કે ખાલી એમની ઉડાવ વાતો હોય છે, શિસ્તના નામે લોકોને ગેરમાર્ગે દોરે છે. આ પાર્ટી કોઈની અંદર કોઈ શિસ્તબદ્ધ નથી, અને પબ્લિકની અંદર જ્યારે પબ્લિકને પણ ડરાવતા હોય, આજે મીડિયાના કર્મચારીને જાહેરમાં જો આ રીતની વર્તન કરતા હોય તો કેમેરાની પાછળ એ શું કરતા હશે, એ વસ્તુ એક વિચારવા જેવી છે. આની પહેલા પણ એમણે ચૂંટણી ટાણે પણ પ્રજાની વચ્ચે જઈને જાહેર મંચ ઉપરથી કહ્યું હતું, જો કમળને વોટ નહીં નીકળ્યા તો તમારે રહેવું ભારે કરી નાખીશ, આવું જાહેરમાં ચેતવણી આપતા હતા. હું માનું છું કે આ દાદાગીરી પૂર્વક ચૂંટણી જીતતા હતા અને આવી જ રીતે આ લોકો ચૂંટણી જીતતા હતા એનું આ પ્રતિબિંબ થાય છે. બિલકુલ, આ ધારાસભ્યની દબંગગીરી અનેકવાર સામે આવી છે, પગલા લેવાની વાત તો દૂર રહી, હજુ પક્ષના કોઈ પણ નેતાઓ બોલવાનું પણ ટાળી રહ્યા છે. વધુ એક ગેસ્ટ વરિષ્ઠ પત્રકાર અજય દવે આપણી સાથે વડોદરાથી જોડાયા છે. અજય ભાઈ, પત્રકારોનું અપમાન થયું છે, ધારાસભ્યએ ગુંડાગીરી બતાવી છે. નમસ્કાર. આ અપમાન પહેલી વારનું નથી. મદાનંદ મધુભાઈ પહેલા પણ પત્રકારોને ધમકીઓ આપી ચૂક્યા છે, પત્રકારોનું અપમાન કરી ચૂક્યા છે, પત્રકારોના કેમેરા ચૂંટવી ચૂક્યા છે, અને તેમ છતાં પાર્ટીએ જ્યારે પહેલી વખત કર્યું ત્યારે જ પગલાં લેવાની જરૂર હતી, એ પાર્ટીએ લીધા નથી, અને એને કારણે મધુભાઈ વધુ વિફર્યા છે એવું કહી શકાય. બિલકુલ, મધુભાઈ વિફર્યા છે, પરંતુ એમની જે પણ માંગો હોય, જે પણ તેમની નારાજગી હોય, એ પક્ષ સામે હોય, મીડિયા તો માત્ર તેમની ફરજ નિભાવી રહ્યું હતું, તેમને સવાલ કરી રહ્યું હતું. પ્રશાંતભાઈ શું કહેશો? ચોક્કસથી, એટલે મધુભાઈને અસંતોષ શેનો હોય, કારણ કે આમ જોવા જાવ તો દબંગાઈ વત્તા શિસ્તબદ્ધતા જો એમનામાં ઘણા સમયથી નથી, તો પક્ષે એમને અત્યાર સુધી જે કંઈ ચાલુ રાખ્યા છે, કારણ કે ડેરીમાં પણ ચેરમેન છે, સહકારી ક્ષેત્રમાં પણ આગેવાન છે, અને ધારાસભ્ય તરીકે પાંચ પાંચ ટર્મથી પક્ષ એમને ટિકિટ આપતું રહ્યું છે, તો પક્ષે તો એમને ઘણું આપ્યું છે, તો હવે મને લાગે છે પક્ષ પાસેથી એમને કંઈ લેવાનું નીકળતું નથી. બરોડા જેમ તમે કીધું એપી સેન્ટર છે, તો એટલા માટે છે કે બરોડાની એક ભૂગોળ અને એની એક માનસિકતા એવી છે કે કદાચ પ્રો બીજેપી અર્બનની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો ભાજપ તરફ વલણ પ્રજાનું ઓટોમેટિક છે, એમાં તમે નેતાઓ કશું વેલ્યુ એડિશન કરતા નથી. મારો કે યોગેશભાઈ એમ કહેતો સાત ટર્મથી હું ચૂંટાઉં છું, મધુભાઈ પાંચ ટર્મથી ચૂંટાય છે, કેતનભાઈ અપક્ષમાં પણ ચૂંટાઈ આવીને પછી ભાજપમાં આવી શકતા હોય, તો બરોડાની પ્રજા ભાજપને કદાચ ક્યાંક વફાદાર રહી અને ભાજપ તરફી એમનું એક વલણ છે, એટલે તમારું કોઈ એક્સ્ટ્રા વેલ્યુ એડિશન નથી, એટલા માટે પક્ષ તમને કંઈ આપી શકતું નથી. તમે કંઈક નવું કરીને બતાવો, અથવા પક્ષ માટે તમે શું કામ કર્યા છે કે પક્ષ તમારી સામે જોવે. અને પ્લસ તમારું એ પોતે પ્રકારની તમારું એક કેડર, એક પ્રોફાઇલ તો હોવી જોઈએ ને. આજે તમારું ડિસિપ્લિનની જેમ આપણે વાત કરતા હોય, તમારી પર્સનાલિટી, તમારું વ્યક્તિત્વ, તમારું બોલવા ચાલવાનું, તમારી છબી, એ છબી કંઈક એવી હોવી જોઈએ કે તમે પ્રજાને
પ્રજાના પ્રતિનિધિ તરીકે લાયક હોવા જોઈએ. હવે જે રીતે આ દબંગાઈ આજકાલની નથી, એમની તો ઘણા વર્ષોથી વખણાય જ છે કે આ બાબતમાં, કારણ કે એમનો એક તો પહેલી દ્રષ્ટિનો એટિકેટ્સ પર તમે જુઓ તો એવા જ લાગે, એટલે બે વ્યક્તિ તમને વાત કરતા પણ એમ થાય કે આમની આગળ વાત કરવી કે ના કરવી એમ. અને બીજું કે ભાજપ શિસ્તબદ્ધતાની અને કેડરની આટલી જો વાત કરતું હોય તો પ્રજ્ઞા ઠાકુર સામે આજ સુધી શું એક્શન લીધા એ હજી બહુ ક્વેશ્ચન માર્ક છે. આવા અનેક અનેક ધારાસભ્યો કે ત્યાંના નેતાઓ, આની પહેલા કૈલાસ વિજયવર્ગીયના દીકરાએ બેટ લઈને કોર્પોરેટર તરીકે બેટ લઈ અને કોર્પોરેશનના અધિકારીઓને મારતા મારતા સોસાયટીની બહાર તગેડી મૂક્યા હતા અને વાયરલ નહીં, આ કાયદેસર મીડિયામાં બધી રીતે આવ્યું હતું. તો જો આટલી દબંગાઈ સત્તાધારી પક્ષ તરીકે તમે કરતા હોય અને મોદી સાહેબ દર વખતે એવું કહે છે હું કોઈને છોડીશ નહીં, હું મનથી માફ નથી કરું, તો એની વ્યાખ્યા શું છે? કારણ કે આખરે પરિણામ બહાર નથી આવતું, તો આવું ભીનું કેમ સંકેલવું પડે? અને એવી તો તમારી કઈ મજબૂરી છે કે આવા વ્યક્તિઓ સામે પક્ષ તરીકે પગલાં ના લઈ શકાય? કારણ કે જો પક્ષના ફોરમમાં રહીને કામ કરવાનું હોય, દરેક કાર્યકરે પક્ષની સાથે રહી અને પક્ષના પરિવાર તરીકે જો કામ કરવાનું હોય તો પરિવારની માનસિકતા એક જ હોય, જે બધાની સરખી હોવી જોઈએ, આવી અલગ અલગ વિચિત્રતા વાળી તો નહીં હોવી જોઈએ. હા બિલકુલ મનીષભાઈ, આપ શું કહેશો? કેતનભાઈને તો ગમે તે રીતે હવે શું વાતચીત થઈ, જીતુભાઈ સાથે આખરે માની ગયા, પરંતુ હવે આ પ્રકારે મધુશ્રી વાસ્તવની નારાજગી પણ શું સૂચવી રહ્યું છે? કેતનભાઈ ઇનામદારને એમનું ઇનામ મળી ગયું હશે ત્યારે જ માની ગયા છે. જે પ્રમાણે એમણે વાત કરી હતી કે મારા કામો થતા નથી, એટલે મને લાગે છે એમના જે પર્સનલ કામ હોય કે જે કોઈ કામ હોય એનું કમિટમેન્ટ અપાઈ ગયું છે, એમનું ઇનામ મળી ગયું છે. હવે મધુભાઈનો વારો છે, એમણે એમનું ઇનામ લેવાનો વારો આવ્યો છે. અને આવી રીતે સમગ્ર ગુજરાતની અંદર અનેક ધારાસભ્યો છે, કેટલા વખતથી દબાઈ રહ્યા હતા, એમના કામો, એમના પ્રશ્નો અને એ લોકો સાથે થયેલા અન્યાયો માટે લોકો બહાર આવી રહ્યા છે. અને હું માનું છું ત્યાં સુધી, અને ઘણા ધારાસભ્યો અને એની અંદર જે ચર્ચા ચાલી રહી છે એ પ્રમાણે, ગુજરાતની અંદર મુખ્યમંત્રી બદલવાની અને પ્રદેશ ભાજપના પ્રમુખ બદલવાની જે વાત છે, કદાચ એનું એપી સેન્ટર બરોડા છે. અને હું માનું છું ત્યાં સુધી કદાચ એનો દૂરસંચાર પણ દિલ્હીથી થઈ રહ્યો છે, માટે આ વારંવાર એક પછી એક ધારાસભ્ય બહાર આવી રહ્યા છે. બિલકુલ અજયભાઈ, શું કહેશો? કારણ કે જ્યાં સુધી અપેક્ષાઓ હતી કે સરકાર તેમની વિરુદ્ધ કોઈ પગલાં લેશે, કારણ કે જે પ્રકારે દ્રશ્યો અને વિડીયો પણ સામે આવ્યા છે, મંતવ્ય ન્યૂઝના પત્રકાર સાથે જ ગુંડાગીરી કરી છે, ખુલ્લે આમ ગાળો પણ ભાંડી છે, હજુ સુધી સરકારના કોઈ નેતાઓ બોલવા તૈયાર નથી. બેનનું એક ચોક્કસ કારણ છે, ગુજરાતમાં મીડિયાએ પણ પોતાની વિશ્વસનીયતા ગુમાવી છે. એમાં અમે પણ છીએ કે અમે પણ વિશ્વસનીય રહ્યા નથી, અને તેને કારણે કદાચ મીડિયા એક થઈ શકતું નથી, અને તેથી આવા દબંગ, જે પોતાની જાતને દબંગ માને છે, મદાન છે, સત્તાના મદમાં અંધ છે, અને સાવ મીડિયાની સાથે એવું વર્તન કરે છે કે જે વર્તન કદાચ કોઈ ઓફિસર સાહેબ એના પટાવાળા સાથે પણ ન કરે, એને માટે મીડિયા પણ થોડે અંશે જવાબદાર છે. પરંતુ સૌથી વધારે જવાબદારી તો પોતાની જાતને શિસ્તબદ્ધ કેવડાવતી ભારતીય જનતા પાર્ટીના નેતાઓની છે. આ નવું ભાજપ છે, આ જૂનું ભાજપ નથી. જૂના ભાજપના કાર્યકરો તો હજુ પણ કર્મઠતાથી પાર્ટીને ઉપર લાવવા માટે કામ કરી રહ્યા છે, પરંતુ કેટલાક નેતાઓ જે નવા ભાજપના છે, એમને રસ માત્ર પોતાના આર્થિક સામ્રાજ્યને મોટું કરવામાં છે. અને એના જ ભાગરૂપે કદાચ મધુ શ્રીવાસ્તવની નારાજગી, કે જે નારાજગી નીતિન પટેલ સામે હોય કે પછી વિજય રૂપાણી સામે હોય કે પછી અમિત શાહ સામે હોય, એ નારાજગી એમણે મીડિયા પર ઠાલવી છે અને મીડિયા કર્મીઓ પર એમણે પ્રહાર કર્યો છે. આ બહુ જ ગંભીર વાત છે. હજુ પણ એક તક છે, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ, અને મધુ શ્રીવાસ્તવ કે જેઓ વડોદરામાં દબંગ નેતા તરીકે વર્ષોથી જાણીતા છે, મધુ બાબુભાઈ શ્રીવાસ્તવ વડોદરાના નથી, વડોદરામાં આવીને વસ્યા છે, અને વડોદરામાં આવીને વસ્યા બાદ તેમણે કઈ રીતે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી, કઈ રીતે પહેલા ભાજપના કાઉન્સિલર બન્યા, પછી કઈ રીતે અપક્ષ થયા, કઈ રીતે વાઘોડિયા જઈને ચૂંટાયા, કઈ રીતે એક સમાજને પોતાની તરફ કરવા માટે એમણે લગ્ન સુદ્ધા પણ કર્યા, આ બધી જ વાતો વડોદરા તો જાણે છે, અને વડોદરા જાણે છે એટલે વડોદરાના મીડિયાના અવાજને દબાવવા માટે મધુ શ્રીવાસ્તવ વારંવાર આવા કામ કરે છે. ચૂંટણી વખતે પણ પત્રકાર મિત્રો એકઠા થઈને જિલ્લા ચૂંટણી અધિકારી, જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી હતી કે મધુ શ્રીવાસ્તવ સામે પોલીસ ફરિયાદ કરો અને આચારસંહિતાના ભંગના ગુના દાખલ કરો. ન થયું, એને કારણે મધુભાઈ વધુ દબંગ થયા છે. અને એક નાની મેટર,
કે જે મેટર તો એમની સરકાર સામે છે, બિલકુલ સરકાર સાથે એમણે તો પરામર્શ કરવાનો છે કે સંઘર્ષ કરવાનો છે, એની જગ્યાએ મીડિયા સાથે બાખડે છે, એ બહુ દુઃખની વાત છે અને આ ન ચલાવી લેવાય હું અમારું તો માનું છું. બિલકુલ આવું ન થયું કારણ કે સરકાર એમની છે એટલે મનમાની પણ એમની જ ચલાવી રહ્યા છે. પ્રશાંતભાઈ, ઇનામદારે તો સૌરભ પટેલ સામે મોરચો માંડ્યો હતો, હવે મધુ શ્રીવાસ્તવને નારાજગી કૌશિક પટેલથી છે, મહેસૂલ વિભાગ સામે તેમણે નારાજગી વ્યક્ત કરી છે. એટલે તમારા પરિવારના અંદર અંદરના ખટરાગ અથવા તો એ પછી છેલ્લે અધિકારીઓના નામે, કારણ કે પક્ષનું નામ બહાર ના આવે એટલે તમે અધિકારીઓની માથે ઢોળી દો. કદાચ એવું લાગે છે કે અધિકારીઓ તો ઘણા બહુ સારા હશે પણ તમારો અંદરનો આંતરિક અસંતોષ બહાર ના આવે, તમારે જે તમારી જોડે ઝઘડા હોય અંદરના એ પરિવાર તમને એમ કે બહાર આપણામાં કોઈનું નામ નહીં આવવા દેવાનું અને પછી અધિકારીના માથે માછલા ધોવો, આ ક્યાંનો ન્યાય? એ પછી પક્ષ કોઈ બી હોય, એમ તમે સૌરભભાઈ જોડે વાત કરી, હવે કેતનભાઈની ગઈકાલની વાત જ કે વીજ બિલ ભરાયું નહીં અને એના માટે સ્ટ્રીટ લાઇટનું કનેક્શન કાપી ગયા, તો સાવલી નગરપાલિકા વીજ બિલ કપાઈ ગયું ત્યાં સુધી શું કરતું હતું? ત્યાં સુધી તમે શું રજૂઆત કરી? અને માનો કે સરકાર અંદર એક હોય તો તમે MGVCL જોડે કઈ રીતે કામ કર્યા? આ તો બિચારા હોળીનું નાળિયેર હવે અધિકારીઓ બની જશે. MGVCL ના MD એ વીજ કનેક્શન કાપી નાખ્યું હતું કારણ કે બિલ નહોતું ભરાયું, તો હવે એની ઉપર કઈ માછલા ધોવાશે, એની ઉપર કોઈ એક્શન લેવાશે, કાં તો એની ટ્રાન્સફર કરવામાં આવશે. એટલે છેલ્લે નેતા એકના એક, દરેક વ્યક્તિ જાણે છે કે નેતા ધોળા બગલા જેવા કપડામાં અંદર શેતાની રૂપથી બેઠેલા હોય છે, તેમ છતાં અને સવારે 8 વાગે બધાને પાછું નેતા પાસે જ જવાનું હોય છે. એટલે આની ફાવટ નેતાઓને આવી ગઈ છે. તો અધિકારીઓ સાથે તમારું ગેરવર્તણૂક એવું હોય તો અધિકારી બી તમને કંઈક દાજમાં રાખી શકે છે, કારણ કે તમે આપણે બધા કોઈ દૂધનું ધોયેલું અહીંયા છે જ નહીં, પણ તમે કોઈક એવું વર્તન કરતા હશો કે અધિકારી પણ તમારાથી દૂર રહેવાનો પ્રયત્ન કરતા હશે અને તમે ગમે ત્યારે ગમે તેવું વર્તન કરો તમને મન ફાવે એવું, તો કેવી રીતે સાંખી લેવાય? અને આ લોકશાહીમાં ખાસ કરીને મીડિયા કર્મી, એટલે મીડિયાને પણ આ એક અપીલ છે કે આ વસ્તુ સરકાર સમક્ષ ધ્યાન દોરે, કારણ કે આ પહેલી વાર નથી થયું. અને મીડિયાએ જેમ પૂર્વ ધારાસભ્યોને પણ આંદોલન કરવા પડતા હોય એમના ન્યાય માટે, તો મીડિયા ઉપર થયેલા આજ સુધીના ઘણા અત્યાચારો છે જે પોલિટિકલ પાર્ટી તરફથી થયેલા છે, તો એને ધ્યાનમાં રહી સરકાર સમક્ષ આની તમારે રજૂઆત કરવી જોઈએ અને સરકાર આની કડકમાં કડક પગલાં લે અને પક્ષને પણ કહેવું જોઈએ, કારણ કે આ જેવું તેવું વર્તન નથી. આપણે ગાળાગાળી પણ સાંભળી શકીએ છીએ, આના કેટલાય વિડીયો વાયરલ થયા છે, તો આને ગંભીર નોંધ લે પક્ષમાંથી જે કંઈ પક્ષની રીતે પ્રવૃત્તિ કરવાની હોય. અને મીડિયાએ પણ હું કહું છું જે રીતે થતું હોય, આપણે દરેક વખતે કહીએ છીએ કે કાયદાકીય રીતે જે થતું હોય કરવું જોઈએ, તો આની ગંભીર નોંધ લઈ અને એક જાગૃત નાગરિક તરીકે, એક જાગૃત મીડિયા તરીકે જે કંઈ કરવું પડે આઈ થિંક કરી અને આને પાઠ ભણાવવો જોઈએ, મારું એવું માનવું છે, જેથી કરીને બીજા ધારાસભ્યો, કારણ કે આમાં શું છે 182 ધારાસભ્યો છે અને બધા ઉપરથી ધોળા લુગડા છે, અંદર શું છે બધાને બધી ખબર જ છે, તો આનું ધ્યાન આપણે અજય બી બરોડાના છે એટલા માટે ખાસ એમનું બી ધ્યાન દોરીએ કે બરોડાના તમારા પેલા વરિષ્ઠ પત્રકાર ઉપર આ હુમલો થયો છે કાયદેસર, કારણ કે શાબ્દિક હુમલો થયો છે, કાલે શું કેવા પ્રકારના હુમલા થઈ શકે અને શાબ્દિક બી ના કહી શકે, આમ તો વિડીયો જોયા પછી. એટલે જે કંઈ જોઈ તમે જોઈ લો, બાકી સરકારે અને પક્ષે આની ગંભીર નોંધ લેવી જોઈએ. બિલકુલ, એક સવાલનો જવાબ મનીષભાઈ આપની પાસેથી. સરકાર મુખ્યપ્રધાન વિજય રૂપાણી એવું કહે છે કે જો ભાજપના ધારાસભ્યો નારાજ થાય તો કોંગ્રેસે હરખાવવાની જરૂર નથી, કોંગ્રેસના કેટલા ધારાસભ્યો લાઈનમાં છે મારે બોલવું નથી, આવું નિવેદન વિજય રૂપાણી આપી રહ્યા છે. વિજયભાઈ પહેલી ટર્મમાં મિનિસ્ટર બનાવ્યા, પહેલી ટર્મમાં મુખ્યમંત્રી બનાવ્યા, એટલે ભારતીય જનતા પાર્ટીની અંદર વ્યાપક અસંતોષ બહાર આવ્યો છે. યોગેશભાઈ 7 ટર્મ ચૂંટાયેલા છે, મધુભાઈ 5 ટર્મ ચૂંટાયેલા છે, એવા અસંખ્ય ધારાસભ્યો છે કે જે 5-5 ટર્મ 4 ટર્મ જીતેલા છે, એટલે એ લોકોને એવું થાય છે કે આ પહેલી જ ટર્મમાં મુખ્યમંત્રી બનાવી દીધા. અને નીતિનભાઈ છે કે જેમનું છેલ્લે સુધી ફાઇનલ હતું મુખ્યમંત્રી થવાનું, આટલા અનુભવી છે છતાં પણ એમને ના બનાવ્યા, એટલે અંદર ઇન્ટરનલ એન્ડની અંદર જે વોર ચાલી રહ્યો છે અને એટલા માટે વિજયભાઈ કહેવું પડ્યું હતું કે હું અડધી પીચે રમું છું, 20-20 રમું છું, પણ તમારા જ પ્લેયરો તમને હેડ વિકેટ કરી નાખશે કે તમને સ્ટમ્પ આઉટ કરી નાખશે, એટલા માટે અત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ કહેવું પડે છે કે એમને અરખવાની જરૂર નથી, પણ એમને ખબર છે કે એમની પાર્ટી અંદર કેટલો ઉકળતો ચરું છે. અને હું માનું છું કે અત્યારે હાલ જે આપવા દોરી સંચાર થઈ રહ્યો છે અને બરોડાથી જે દોરી સંચાર થયો છે દિલ્હીના ઇશારાથી, મને લાગે છે કે આવનાર સમયની અંદર વિજયભાઈને બદલવાનું જે મુવમેન્ટ ચાલી રહી છે, કદાચ નજીકના ભવિષ્યમાં વિજયભાઈને બદલીને કોઈ નવા મુખ્યમંત્રી આવી શકે છે. એટલે માટે વિજયભાઈ કોંગ્રેસ ઉપર આક્ષેપ કરી રહ્યા છે અને કોંગ્રેસને અરખવાની વાત છે, પણ ઇન્ટરનલ તો એની અંદર પાર્ટીની અંદર ઉકળતો ચરું છે. એટલે વિજયભાઈ તમે પહેલાં તમારી પીચ જાળવો, તમે સ્ટમ્પ આઉટ ના થઈ જાઓ, તમે હિટ વિકેટ ના થઈ જાઓ, તમે તમારી પીચ ઉપર રમો, તમે બહાર નીકળે તમે આઉટ થઈ જશો. બિલકુલ, ભાજપમાં ઉકળતો ચરું તો અહીં સ્પષ્ટપણે દેખાઈ જ રહ્યો છે. અજયભાઈ, આજથી એકાદ વર્ષ પહેલા પણ 3 ધારાસભ્યો નારાજ થયા, જે તે સમય મનાવી લેવાયા, વધુ એકવાર એ જ પરિસ્થિતિ ભાજપમાં, શા માટે અસંતોષનું એપિસેન્ટર વડોદરા? આખરે વડોદરામાં શું સમસ્યા છે?
બે વાત કરીશ. મધ્ય ગુજરાત એપિસેન્ટર છે એ હકીકત છે. કેતન ઇનામદાર નારાજ થયા તે પહેલાનો ઘટનાક્રમ જુઓ તો એક ટુર્નામેન્ટ દરમિયાન સાંસદની સાથે એમની મુલાકાત અને તે પણ એક ગાડીમાં બંધ દરવાજે, અને એ મુલાકાત પછી કેતન ઇનામદારનો ની નારાજગી બહાર આવે છે. આ એક વાત થઈ. મધુ શ્રીવાસ્તવની નારાજગી શેને કારણે છે? મધુ શ્રીવાસ્તવને એક એવા નિગમના અધ્યક્ષ બનાવી દેવાયા જે નિગમનું અસ્તિત્વ જ નથી. દર્શક મિત્રો, એને કારણે મધુ શ્રીવાસ્તવ નારાજ થયા, કારણ કે એમને મંત્રીપદ નથી મળ્યું, પાર્ટ ટર્મથી છે. મધુ શ્રીવાસ્તવ ના પેટમાં કઈ દુખે છે અને એનો રોષ મીડિયા પર ઉતારે છે. મારી મીડિયા કર્મીઓને અપીલ છે કે સમગ્ર ગુજરાતની અંદરનું મીડિયા એક થાય, અને આ એક મોકો છે કે જ્યારે સરકાર સમક્ષ રજૂઆત કરે અને પોતાનું એક મજબૂત સંગઠન ઉભું કરે. શહેરોમાં મહાનગરોમાં પ્રેસ ક્લબ બનાવવી જોઈએ, જેથી કરીને કોઈ પણ રાજકારણી મીડિયાની વિરુદ્ધમાં કોઈ પણ આવી મારામારી ગાળાગાળી કરતા અચકાય, ગભરાય અને વાત સીધી પીએમઓ અને સીએમઓ સુધી પહોંચે. સીએમઓ માંથી કોઈ જ રિએક્શન નહીં આવે અમે જાણીએ છીએ. વડોદરાનું મીડિયા કાલે એકત્ર થશે એવી પણ એક ચર્ચા છે, અને વડોદરાનું મીડિયા આવતીકાલે કદાચ રજૂઆત કરવા પણ જશે કે મધુ શ્રીવાસ્તવની દબંગાઈ અને આવા જે પણ બનાવો બની રહ્યા છે, નાના નાના નેતાઓ પણ મીડિયા સાથે બહુ જ ખરાબ રીતે વર્તન કરે છે અને મીડિયા કર્મીઓ પર આરોપનામા મૂકે છે, એ તમામની વિરુદ્ધ હવે મીડિયાનો અવાજ પણ એક થવા જઈ રહ્યો છે. એપિસેન્ટર કદાચ મીડિયાની એકતાનું એપિસેન્ટર પણ મધ્ય ગુજરાત બને તો નવાઈ નહીં. બિલકુલ, આવા દબંગગીરી બતાવતા નેતાઓ સામે મીડિયા તો એક થશે જ, કારણ કે એમની વિરુદ્ધ પગલાં લેવાવા જોઈએ. પરંતુ સરકાર કેમ ચૂપ છે, નેતાઓ કેમ ચૂપ છે, એ હજુ સુધી નથી સમજાતું. પ્રશાંતભાઈ, આપણે મધુ શ્રીવાસ્તવની વાત કરી લઈએ. કેતનભાઈને તો જે જોઈતું હતું એ મળી ગયું, આ એમની માંગો સ્વીકારાય છે. આખરે મધુ શ્રીવાસ્તવને પેટમાં શું દુખે છે, એમનું શું પ્રોબ્લેમ હોઈ શકે છે? બેન, યોગેશભાઈ પટેલ 7 ટર્મથી ચૂંટાતા અને જે અસંતોષ બતાવ્યો, મેં એક વાત કરી, એમ સર્કિટ હાઉસમાં ત્રણેય જણા બેઠા હતા. પછી યોગેશભાઈને રાજ્ય કક્ષાના મંત્રી બનાવી દેવામાં આવ્યા, અને જે દિવસે એમનું મંત્રીનું શપથવિધિ હતી ત્યારે મીડિયા કર્મીઓ એમની પાસે બાઇટ લેવા ગયા હતા, ત્યારે બોલી નહોતા શક્યા. એટલે હવે જે વ્યક્તિને પોતાને એ પોતાની એક શુભેચ્છા પણ વ્યક્ત કરતા પ્રોપર ન ફાવતું હોય, એમને માત્ર 7 ટર્મથી ચૂંટાય અને મંત્રી પદું 7 ટર્મથી તમે ચૂંટાવો છો, એ જ પક્ષે તમને, એટલે ચૂંટાવા દીધા એ જ પક્ષની બહુ મોટી તમારા તરફથી આપેલી એક ગિફ્ટ કહેવાય. પણ ઓવરઓલ મધુભાઈને પણ એ જ છે કે ભાઈ 5 ટર્મથી હું ચૂંટાવું છું, કશું છું નહીં મારી પાસે. જેમ વાત કરી અજય ભાઈએ કે ભાઈ એમને એવું એક બોર્ડ નિગમ આપી દીધું છે જેમાં પોતે એ બોર્ડનું અસ્તિત્વ જ નથી. એટલે ઓવરઓલ પક્ષમાં ક્યાંક ને ક્યાંક અવગણના, અંદરખાને રોષ, ક્યાંક લોકલ એટલે બરોડા સેન્ટરની અંદર એમનું સ્થાન એવું નહીં હોય જે બીજા ધારાસભ્યનું હોવું જોઈએ, એ બધો કંઈક અસંતોષ છે એમનો. પણ કૂટે દુખે છે પેટને, કૂટે છે માથું, એવી રીતે જો આ વર્તન કરે તો એ ચોક્કસ અયોગ્ય છે. બિલકુલ, જોઈએ છે પોતાને કંઈક, અને વાત થઈ રહી છે અધિકારીઓની અવગણનાની, પ્રજાના વિકાસના કામોની, પરંતુ પોતાની માંગોને લઈને ક્યાંક આ નારાજગી બતાવી રહ્યા છે. મનીષભાઈ શું કહેશો? આટલા વખત 5-5 ટર્મથી જીત્યા પછી એમને મિનિસ્ટ્રી નથી મળી. આની પહેલાં રાજેન્દ્રભાઈ ત્રિવેદીને પણ આ જ પ્રશ્ન હતો, અને પછી એમને સ્પીકર બનાવ્યા. યોગેશભાઈનું પણ આ રીતે હતું. એટલે ઘણા વખતથી આ લોકો આ બધા વસ્તુઓથી દબાતા હતા, અને અત્યારે હાલ જોયું કે કેતન ઇનામદારનું ઇનામ મળી ગયું, એટલે મધુ શ્રીવાસ્તવે પણ પોતાનું હથિયાર ઉગામ્યું છે રાજીનામાનું, અને આ રીતે દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અને આખા ગુજરાતની અંદર અસંખ્ય ધારાસભ્યો છે કે એટલા ઘણા વખતથી એ લોકો સરમુખત્યાર શાહીથી જે શાસન ચાલતું હતું એના કારણે તે એ લોકો પ્રજાના પ્રશ્નો પણ રજૂઆત નહોતા કરી શકતા, એમનો અવાજ વિધાનસભામાં રજૂ નહોતા કરી શકતા, અને જ્યાં આગળ સરકાર પક્ષે જે કંઈ રજૂ થતું તેમાં આંગળી જ ઊંચી કરવાનો રોલ હતો અને કોઈ કાર્ય નહોતા થઈ શકતા. તેના કારણે ધીરે ધીરે હવે મને લાગી રહ્યું છે કે આ લોકોનો રોષ ધીરે ધીરે બહાર આવી રહ્યો છે. બિલકુલ, અજયભાઈ આપ શું કહેશો? કારણ કે કેતનભાઈને તો મનાવી લીધા પક્ષે, પરંતુ અહીં તો નીતિન પટેલે સ્પષ્ટ કહી દીધું છે કે ધારાસભ્યો તો કંઈ પણ માંગે વ્યવહારિક હશે એટલું જ મળશે. વ્યવહાર નક્કી કરે કોણ? આમાં મેળવવાનું શું છે એ મધુભાઈ ક્લિયર કરી શકતા નથી. મધુભાઈ કહે છે કે એમના માધવ તળાવની અંદર એક પ્રતિમા મૂકવા જઈ રહ્યા છે, અને એમના પરિવારના પૈસાથી તેઓ પ્રતિમા મૂકવા જઈ રહ્યા છે બજરંગ બલીની. બજરંગ બલીનું અપમાન કરવાની તો કોઈ વાત જ નથી. કોઈ પત્રકારે એવું નથી પૂછ્યું કે બજરંગ બલીના પ્રતિમા મૂકવાને મંજૂરી મળી છે કે નથી મળી. મંજૂરી ન મળી હોય તો એ તો મધુભાઈનો અને સરકારનો સવાલ છે.
મધુભાઈ કહે છે કે કલેક્ટરે મંજૂરી આપી છે, સામાન્ય સભાએ મંજૂરી આપી છે. મધુભાઈ બિટવીન ધી લાઇન્સ એવું તો કહે છે કે કોઈ અધિકારીએ મંત્રીને ખોટી રીતે દોરાવ્યા છે અને તેથી મંત્રી મંજૂરી આપતા નથી. એટલે કૌશિક પટેલ દોડ્યા, વિજય રૂપાણીના ઘરે ગયા, સીએસ ની ચીફ સેક્રેટરીની હાજરીમાં બેઠક થઈ, ત્યાં શું રંધાયું બહાર આવતું નથી. સવાલ એ નથી, મધુભાઈને સરકાર સાથે જે વાંધો હોય તે, પાર્ટી સાથે જે પેટમાં દુખતું હોય તે, પરંતુ પત્રકારો પર આ રીતે હુમલો કરવો, એમને ગાળાગાળી કરવી, અને તે પણ લાઈવ ઇન્ટરવ્યુ જયારે ચાલુ હતા અને લાઈવ બધાનું જ થઈ રહ્યું હતું, ત્યારે મધુભાઈની જે આ ચેષ્ટા છે તે વખોડવાને લાયક છે. અને કોઈ સંજોગોમાં કોઈ સંનિષ્ઠ અને જેને ગર્વ હોય, પોતાનું ગુમાન હોય, એ વ્યક્તિ સહન ન કરી શકે. બિલકુલ, તેમનો અભદ્ર ભાષાનો ઉપયોગ અને આ પ્રકારનું ગેરવર્તણૂક કોઈ પણ ભોગે સાંખી ન લેવાય. જો કે જોવાનું એ રહે છે કે હવે શ્રીવાસ્તવને મનાવવામાં સરકાર કેટલી સફળ રહે છે. પ્રશાંતભાઈ, અજયભાઈ અને મનીષભાઈ ત્રણેય ચર્ચામાં જોડાયા, ખૂબ ખૂબ આભાર. તો સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ. નવા એક વિષય સાથે ફરીથી મળીશું. નમસ્કાર.